ટેકનોલોજી બનાવવા પાછળ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓની મહેનત હોય છે ત્યારે મોડાસાના સરકારી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભવિષ્ય માટે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા। મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। પાછલા 4 વર્ષથી ઉજવાતા આ પ્રોજેક્ટમાં એકમમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા, જેમાં ઓટોમેટિક ડિશવોશર મશીન, સ્ટ્રીટ લાઇટ કંટ્રોલર, સિંગલ વ્હીલ બાઇક સહિતના વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શન માટે મૂક્યા હતા। આ સાથે જ ખેડૂતો માટે ખાસ ઉપયોગી ઓટોમોટિક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી હતી, જેના થકી ભેજ હોય તો ડ્રીપ બંધ થઈ જાય અને ભેજ સુકાઈ જાય તો ત્યારે ડ્રીપ સિસ્ટમ શરૂ કરવા સહિતના પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। એક સેમેસ્ટરના વિદ્યાર્થીઓના કુલ 32 તેમજ 7 સેમેસ્ટરના 6 જેટલા પ્રોજેક્ટ ડિસિપ્લે કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા તમામ પ્રોજેક્ટ દરેક વ્યક્તિ, કંપની તેમજ લોકોની સુખાકારી માટે હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓએ આખા વર્ષના અથાગ પરિશ્રમનું પરિણામ હતું। સંજય શર્મા, ZSTV, અરવલ્લી। હું સેમેસ્ટર 8માં અભ્યાસ કરી રહી છું અને દરેક જે પાછલા 4 વર્ષથી ચાલી રહ્યું છે એમ આ વર્ષે પણ ટેકનોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તો એમાં જે 8 સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે એમના 32 પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે થાય છે અને 6 સેમેસ્ટરના સ્ટુડન્ટ્સના 6 પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। તો આની વિશેષતા એમ છે કે જે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવ્યા છે સમાજને દરેક ક્ષેત્રે ઉપયોગી છે, કારણ કે એવો પ્રોજેક્ટ બી છે જે ખેતી કામ માટે ઉપયોગમાં આવી શકે। ક્યાંક એવા પ્રોજેક્ટ છે જેમ કે હાર્મોનિક ફિલ્ટર્સ છે, એવા પ્રોજેક્ટ છે ઇન્ડક્શન મોટરના પ્રોટેક્શન માટેના જે પ્રોજેક્ટ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે કામ આવી શકે છે। તો આમ સમાજના દરેક ક્ષેત્રને ઉપયોગી થઈ શકે અને વિદ્યાર્થીઓ પોતાનું પ્રેક્ટિકલ નોલેજ ડિસ્પ્લે કરી શકે એ માટે આનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રોત્સાહન માટે ઇનામો પણ આપવામાં આવે છે। અમારી કોલેજમાં છેલ્લા 4 વર્ષથી સતત આ ટેકનોથોન ઉજવવામાં આવે છે, જેમાં છેલ્લા વર્ષના જે વિદ્યાર્થીઓ હોય એ લોકો પોતાનો પ્રોજેક્ટ એક્સપો રાખે, જેમાં વિવિધ અલગ અલગ પ્રોજેક્ટ હોય જેમ કે ઓટોમેટિક ડિશવોશર, પોર્ટેબલ સોલર ઇન્વર્ટર, જેસ્ટર કંટ્રોલ આર્મ, સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ, પછી સિંગલ વ્હીલ બાઇક, એ ટાઈપના અલગ અલગ પ્રોજેક્ટ છે। એમાં જેમ કે ઓટોમેટિક ડિશવોશર, એમાં ઓટોમેટિક ડિશ જોવા જ આપણે ખાલી વાસણો મૂકવાના, ડિશ વાસણો બધા ધોવાઈ જાય, પોર્ટેબલ સોલર ઇન્વર્ટર જેનાથી આપણે અલગ જે આપણા એક ઘર હોય એની જે બેઝિક રિક્વાયરમેન્ટ જેમ કે LED લાઇટ, બલ્બ, પંખો, એ આપણે ખાલી સોલરથી ચલાવી શકીએ વગર બેટરી કે કોઈ બી એ રીતે અલગ અલગ પ્રોજેક્ટ હોય છે। છોકરાઓને પ્રોત્સાહન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે 3 ઇનામ પણ રાખેલા છે, પહેલો, બીજો, ત્રીજો પ્રાઇઝ, જ્યાં પહેલા વિજેતાને 2000 રૂપિયા, બીજા વિજેતાને 1500, ત્રીજા વિદ્યાર્થીને 1000 રૂપિયા, એ રીતે અલગ અલગ ઇનામ રાખવામાં આવ્યા છે।